છેલ્લા 6 મહિનાથી ડુમ્મસ રોડની લઈને વીઆઈપી રોડની વાત કરીએ તો છૂટા પૈસાના નામે એક શખ્સ ખુલ્લેઆમ ચીટિંગ કરી રહ્યો છે, ત્યારે ગઈકાલે પીપળોદના વધુ એક દુકાનદારને 10,000ની રકમ ગુમાવી પડી છે, પણ આ વખતે તેનો ચહેરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે। 6 મહિનામાં આ ચોરે 6 જણાને શિકાર બનાવ્યા છતાં પોલીસ એક પણ ગુનો નોંધ્યો નથી। ગુનો કયા કારણોથી નોંધાવી નથી તે એક તપાસનો વિષય છે। ઠગની રહેણાંક સહિતની માહિતી પોલીસ પાસે આવી ગઈ છે, છતાં પોલીસ ગુનો દાખલ કરવામાં કેમ વિલંબ કરે છે તે તપાસનો વિષય છે। જેનો વધુ એક દુકાનદાર મંગળવારે સાંજે શિકાર બન્યો છે। પીપલોદ લેક્યુ હોટેલની પાછળ ભાગ્યલક્ષ્મી સોસાયટી નજીક મધુરમ ડેમની બાજુમાં જલારામ સ્ટોલમાં એક ઠગે પોતાની બાજુમાં એપોલો મેડિકલ સ્ટોરના માલિક હોવાની વાત કરી ભાઈ ક્યાં ગયો એમ કહ્યું હતું। પછી દુકાનમાંથી ફરસાણ ખરીદી કરી સામે 100 અને 200ની નોટના બંડલ પડેલા છે, કઈ 10,000ના છૂટા આપવાની વાત કહી હતી। દુકાનમાંથી 10,000ની રકમ ઠગ લઈ ગયો હતો। દુકાનના કારીગરે હાથમાં બે ઠેલા લઈને તેની સાથે છૂટા રૂપિયા લેવા ગયો હતો। થોડા જ અંતરે જઈ ઠગે કારીગરને કહ્યું કે મેડિકલમાંથી રૂપિયા આપી દેશે, હું ગાડીમાં સામાન મૂકી આવું, કઈ ફરાર થઈ ગયો હતો। આવી મોડર્ન ઓપરેન્ડિટી ઠગે અત્યાર સુધીમાં મગદલ્લામાં નોનવેજની દુકાનમાંથી 20,000, વેલેન્ટાઇનની પાછળની હોટલમાંથી 10,000, મગદલ્લા મામા ભાણેજની દુકાનમાંથી 5,000, વેસુ અતુલ બેકરીમાંથી 4,000 અને પાર્લે પોઈન્ટના મોલમાંથી 10,000ની રકમ પડાવી છે। મારું નામ પ્રજ્ઞેશ ઠક્કર છે। પ્રજ્ઞેશભાઈ, ઠગબાજી આવ્યા હતા, કઈ રીતની તમારી સાથે ઠગબાજી કરી હતી અને કઈ રીતના તમને વિશ્વાસમાં લીધો? મંગળવારે સાંજે અહીંયા આપણે 6:30 થી 7:45ની વચ્ચે આવ્યો હતો। મારી વાઈફ બેઠી હતી અને ત્યાં આવીને કીધું કે હું બાજુમાં એપોલો મેડિકલ સ્ટોર છું, તેનો માલિક છું, અને બધું વાતમાં બધી વાત કરી, ક્યાં ગયા ભાઈ, દેખાતા નથી, ભાઈને કહેજો કે હું આવ્યો હતો। પછી એણે બધો સામાન લીધો મારી શોપ પરથી, 1,000 રૂપિયા જેવો સામાન લીધો અને બિલ ને બધું બનાવડાવ્યું એણે। અને પછી આપણે એણે કીધું કે ભાઈ મારે 100ની નોટ જોઈએ છે, 100ની નોટ મારી પાસે આખું બંડલ છે, તો તમે એ લઈ લો ને મને બધી નોટ આપો તો મને સારું પડે એમ કરીને વાતમાં બધું નજરદોષ જેવું કરીને મારી વાઈફ પાસેથી 500-500ની 10,000ની નોટ એણે લીધી હતી। અને મારો માણસ એની સાથે ગયો હતો, બધો સામાન બી હતો 3 થેલી કરીને। તેમાં આપણે એણે કીધું કે તું આ મેડિકલ સ્ટોરની અંદર સામાન આપ, હું ગાડીમાંથી બેગ લઈને આવું છું। મારો માણસ એને મેડિકલ સ્ટોરની અંદર સામાનની થેલી હજુ જસ્ટ આપવા જાય છે, ત્યાં પછી લેડીઝ કહે છે કે અમારા તો કોઈ માલિક છે જ નહીં, એટલે તરત જ આપણે મારો માણસ ત્યાં થેલી ક્યાં ક્યાં મૂકીને બહાર જાય છે, ત્યાં સુધી મેં ઠગબાજ નીકળી ગયો હતો। આ બાબતમાં સીસીટીવીમાં કેદ થયું છે કે? હા, એ સીસીટીવી ફૂટેજ ને બધું કેદ થયેલું છે, હજુ અમે જસ્ટ એ બધું એજ એકઠા કરીએ છીએ બધા। હવે પોલીસ તમે ફરજ કરવા જઈ રહ્યા છો, તો કઈ રીતના તમે પુરાવા ત્યાં એકત્ર કરશો? અત્યાર સુધી મેં એટલા માટે પોલીસ કમ્પ્લેન નથી આપી કારણ કે મારી પાસે પુરાવા બધા સીસીટીવી ફૂટેજ ને એ બધા હતા, પણ એ હજુ મેં ગઈકાલે રાત્રે જ બધું વિડીયો અને ફોટોગ્રાફી ને કાઢ્યું છે, બધું એ કાઢી અને ત્યાર પછી હું પોલીસ પાસે બધા સબૂત લઈને જવા માંગુ છું કે જેથી પોલીસને બી સરળતા રહે। આવા ઠગબાજીથી બચવા માટે કઈ રીતની તકેદારી રાખવી જોઈએ વેપારીઓ? આ રીતના ઠગબાજથી તકેદારી એ રાખવી જોઈએ કે ભાઈ કોઈ પણ નજીકમાં ગમે તેટલી ઓળખાણ લઈને આવે કે ગમે તે આવે, છૂટાના બહાને આવે તો ના જ પાડી દેવી જોઈએ કે ભાઈ છૂટા અમારે જોઈતા નથી, આપણે આપણી રીતે બેંકો પાસેથી સગવડ કરી લેવી જોઈએ, અને કોઈ પણ જણ છૂટ આપવા આવે તો ના જ પાડી દેવી જોઈએ, ક્યાં પહેલેથી છૂટા લઈને આવવા જોઈએ અને પછી એ લોકોને પૈસા આપવા જોઈએ। કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।